વાપી ગ્રીન એન્વાયરો કંપનીના હોદ્દેદારો અને ડાયરેક્ટર પદ માટેની યોજાયેલી ચૂંટણીમાં વીઆઈએની ટીમના 3 સભ્યો અને ટીમ ઉદ્યોગને 1 સભ્ય વિજેતા બન્યા હતા. છેલ્લા 1 સપ્તાહથી વાપીના ઉદ્યોગકારો માટે પોતાના વર્ચસ્વ સાબિત કરવાના મુદ્દે આક્ષેપ બાજુના મારા વચ્ચે ગ્રીન એન્વાયરો કંપનીના હોદ્દેદારો અને ડાયરેક્ટર પદ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ટીમ ઉદ્યોગના મહેશભાઈ પંડ્યા તેમજ ટીમ વીઆઈએના એસએસ સરના ચેતન પટેલ અને મગનભાઈ સાવલિયા વિજેતા બન્યા હતા. વિજેતા ઉમેદવારોને ઉદ્યોગપતિઓએ અભિનંદન પાઠવ્યા હતા. વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ તરીકે આખી જે કામગીરી ચૂંટણીની જે પ્રક્રિયા થઈ એના માટે તમારું શું મંતવ્ય છે? આજે જે ઇલેક્શનની પ્રક્રિયા હતી એ સુંદર વાતાવરણમાં પૂર્ણ થઈ છે અને એઝ એ પ્રેસિડેન્ટ મને બહુ ગર્વ થાય છે કે જે એક વીઆઈએ દ્વારા આયોજિત જે હમણાંના પ્રેસિડેન્ટ અને અમારી ટીમ દ્વારા આયોજિત આ ઇલેક્શન હતું, જેમાં ટીમ વીઆઈએ તરફથી જે 3 કેન્ડિડેટ જીતીને આવ્યા છે દે ઓલ કેપેબલ્સ, અને જે એજન્ડા સાથે જે મુદ્દાઓ અમે મેમ્બરો સામે રાખેલા, આવનાર દિવસોમાં એ મુદ્દાઓની સાથે આ ટીમ વિજીએલ, ટીમ વીઆઈ અને ટીમ ઉદ્યોગને મર્જ કરીને જે ટીમ વિજીએલ બની છે એ ટીમ વિજીએલની સાથે અમે આ ઇલેક્શનમાં જે મુદ્દા કીધેલા, જે વિઝન રાખેલું છે એ વિઝન પર આગળ ભેગા મળી અને ટીમ તરીકે અમે કાર્ય કરીશું. અને આ એસ્ટેટના જે બેટરમેન્ટ માટેના જે બી પ્રશ્નો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હશે, એન્વાયરમેન્ટના હશે, એ અમે સફળતાપૂર્વક પૂરા કરીશું. દેખો એ તો કે બિલકુલ, હા મેં એ કહેતા હું કે અભી તો કામ શરૂ હોય, જવાબદારી બઢ ગઈ હૈ ઓર સબસે બડી જવાબદારી હૈ કે ચેરમેન રાજીવ ગુપ્તાને જો હમે કહા હૈ કે આપકો ડીપ સી પાઇપલાઇન ડાલની હૈ જિસકા 500 કરોડ ખર્ચા હૈ, 250 કરોડ અગર સરકાર દે ભી દેતી હૈ તો યે 250 કરોડ રૂપિયા કહાં સે લાયેંગે. ઇસકે લિયે હમ લોગો ને, હમારી ટીમ ને એક સ્કીમ બનાઈ હૈ કે હમારે પાસ 50 કરોડ રૂપિયા જો પડા હૈ ઉસે વાપસ દેને કે બદલે મેં મેમ્બર્સ કો ઉસકે બદલે મેં ઉસે બેંક કો દિખા કર એઝ એ માર્જિન મની ઉસકે સામને 200 કરોડ રૂપિયા લે લિયા જાય ઓર યે 250 કરોડ રૂપિયે સે પાઇપલાઇન બિછા દી જાય ઓર 20 સાલ કા પીરિયડ લે લી જાય ઇન્સ્ટોલમેન્ટ મેં બેંક સે, તાકિ હમારી ઇન્ડસ્ટ્રી કે ઉપર કિસી કે ઉપર લોડ ના પડે. ઓર ઇસકે ડીપ સી લાઇન જબ આ જાયેગી, પાઇપ પડ જાયેગી તો 500 COD મિલેગા, TDS કા લિમિટ નહીં રહેગા કુછ ઉસમેં. આજ હમારા જો 350-350 ભી COD આ જાતા હૈ કભી તો યે ભી ચિંતા ભી નહીં રહેગી. ઓર હમ ફિર GPCB કો કહે સકતે હૈ કે આપ CTP કે નોર્મ્સ આ રહે હૈ ઇસલિયે આપ ઇન્ડિવિજુઅલ મેમ્બર્સ કે ઇધર જાને કી આપકો જરૂરત નહીં હૈ. તો આજ જો ઇન્ડિવિજુઅલ મેમ્બર્સ કો તકલીફ હો રહી હૈ વો દૂર હો જાયેગા, યે હમારા એક બડા એજન્ડા હોગા નેક્સ્ટ 2 યર્સ મેં. 4 ડાયરેક્ટર ની જે ઇલેક્શન થયું એમાં ઇલેક્શન પ્રક્રિયામાં કોણ કોણ વિજેતા છે અને પછી પ્રક્રિયા કેવી છે? આજે ડાયરેક્ટ નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરશીપની જે ઇલેક્શન પ્રક્રિયા થઈ જેના અંદર ટોટલ ઇન્ડસ્ટ્રીયલ વોટર્સ જેને આપણે કહીએ છીએ, ઇન્ડસ્ટ્રીયલ મેમ્બર્સ જે છે 447, જેના અંદરથી આપણે 408 ઇન્ડસ્ટ્રીઝે ભાગ લીધો જેને આપણે વોટર્સ કહીએ છીએ, અને કુલે 403 જેના વેલિડ વોટ્સ કહીએ છીએ રહ્યા છે. અને આજના જે વિનર છે એ છે ચેતન પટેલ, SS સરના, મહેશ પંડ્યા અને મગનભાઈ સાવલિયા. સુખદ રીતે આ ઇલેક્શન પતી છે. ઇન્ડસ્ટ્રી તરફથી ખૂબ જ ઉત્સાહ હતો અને બધાએ આ ઇલેક્શન સારી રીતે પતી ગઈ છે, જેના માટે એક સરસ વાતાવરણમાં અને આગામી દિવસોમાં આ કમિટી સારું એવું કામ કરશે એવી લોકો તરફથી પણ લાગણી છે. હું ટીમ ઉદ્યોગને વતી બધા જ મેમ્બરને પહેલાં તો અભિનંદન આપું છું, અને હું તો આ સંસ્થા સાથે છેલ્લા 12 વર્ષથી સંકળાયેલો છું, અને આ સંસ્થા આજે દર વખતે કંઈક ને કંઈક નવી પ્રગતિ કરે છે, અને આવનાર વર્ષોમાં પણ પર્યાવરણને ધ્યાનમાં રાખીને અમે ચોક્કસ એનો અમારો જે ઉદ્દેશ છે કે પર્યાવરણનું જતન થાય અને ઉદ્યોગોનો વિકાસ થાય, આ સસ્ટેનેબલ ગ્રોથ માટે અમે ચોક્કસ આ દિશામાં આગળ વધીશું. અને એમાં અમને બધા જ ડાયરેક્ટર મિત્રોનો અને મેમ્બર્સ મિત્રોનો એક સહકાર અમને મળી રહેશે એવી અમને શ્રદ્ધા છે. આજે જે સામાન્ય સભા તમારી ત્યાર પછી થઈ એમાં કોઈ જાહેરાત કરવામાં આવી? જાહેરાત કરવામાં અમે એવું નક્કી કર્યું છે કે હવે કોઈ પણ ચૂંટાયેલા ડાયરેક્ટરો હશે એ 2 ટર્મ્સથી, એટલે 2 વર્ષની ટર્મ જે હોય છે, એટલે વધુમાં વધુ 2 ટર્મ સુધી એ લોકો રહેશે, અને બાય રોટેશન દે હેવ ટુ કમ્પલસરી ટેક ધ ડ્રોપ, એ લોકોએ ડ્રોપ લેવાનો. અને નવા અમારો પાછળનો આશય એક જ છે કે યંગસ્ટર અને અહીંયા ટેકનોક્રેટ ઘણા બધા છે જે લોકોનો અમે સેવાનો લાભ લઈ શકીએ અને એ લોકોની આ કંપનીની અંદર ઇન્વોલ્વ કરી શકીએ.
તો જેથી થકીને અમારે આ કંપનીની જે એક સ્તર ઉપર લઈ જવી છે એમાં અમને ચોક્કસ આમાં માર્ગદર્શન એ લોકોનું મળી રહે, જૂના લોકો રિટાયર થાય અને નવા યંગસ્ટર અંદર આવે, નવા ટેકનોક્રેટ આવે, નવા સારા સ્કિલ્ડ ફાઇનાન્સની હોય, એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ હોય એવા માણસો અંદર આવે, એ અમારી યોજના છે અને એ લોકોને અમારે જોડવા છે અંદર. અને એટલા માટે જ મેં તો આજે પોતે અંગત રીતે પણ મેં આજે રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી છે. આ બે વર્ષ પછી હું કોઈ ઇલેક્શન લડવાનો નથી અને મેં મારી એનાઉન્સમેન્ટ આજે કરી. પહેલા પણ ચૂંટણી પહેલાં પણ હતું ટીમ વિજેલ, હવે પાછી ટીમ વિજેલ જ થઈ ગઈ છે એમાં કોઈ શંકા નથી. અને જેમ મહેશભાઈ કીધું એ જ અમારો આગ્રહ હતો અને અમે અત્યારે અહીંયા જાહેર પણ કીધું કે હવે આમાં કોઈ પણ જૂના ડાયરેક્ટર એકદમ કન્ટિન્યુઅસ બે ટર્મ રહી શકે અને યંગસ્ટરને આવવા દો. અને એને જ પરિણામે જ્યારે કે ગયા વખતે જે ચેતનભાઈએ લીધું હતું તો સમગ્ર લોકોએ એમની કામગીરી જોઈ છે, એવી રીતે આ વખતે મગનભાઈ છે એમને પણ અમે શુભેચ્છા આપીએ છીએ. એ પણ આવી રીતે કાર્ય કરે, કારણ કે જે યંગસ્ટર આમાં આવશે તો બહુ સારું કામ થશે. અને હવે અમે બધાએ મળીને જે અમારું એક જ છે કે ભાઈ આજે ક્રિટિકલમાંથી જે બહાર નીકળું છે અને હજી 250-300 વચ્ચે છે એને 250 લઈ જવા અને કિફાયતી દરે ઇન્ડસ્ટ્રીને બધી ટ્રીટમેન્ટ આપવી અને જલ્દીથી જલ્દી અહીંયા એક્સપાન્શન થાય એ માટેનું જે 95-70 MLDનો અમારો પ્લાન છે એ અમે સાથે મળીને 2019 સુધીમાં એ કરી અને 250 લેવલથી ચલાવી અને સમગ્ર ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને બધા એસ્ટેટને જે પણ ઇન્ડસ્ટ્રી છે એને વધુ ફૂલે ફાલે એવી અમારો બધાના પ્રયત્ન રહેશે. કોણ આક્ષેપ કહી રહ્યા, કોઈ કહેરા જ નહીં. બરાબર છે, આક્ષેપ જો એવું છે ચૂંટણી થતી હોય ત્યારે પોતાની ટીમ માટે પોતાને આગળ કરવા માટે કોઈ પણ ટીમ પોતાની રીતે કહેતા જ હોય કે ભાઈ અમારું આમ ને તમારું તેમ, પણ એ કાંઈ એવા કોઈ ગંભીર આક્ષેપ કોઈના હતા જ નહીં કે ભાઈ આમાં જાણતા હતા કે ભાઈ અમને કોઈ બોલાવ્યા નહીં કે અમારું કોઈ માનસન્માન નથી, બાકી કોઈ એવા બીજા મોટા આક્ષેપ છે જ નહીં. જમીનના વિવાદમાં એવું હતું કે જે કઈ ગેરસમજ થઈ અને આજે જે ખેડૂતોને કરાવવામાં આવેલું જે પણ લોકોએ આમાં કરેલું અને અમે એના પહેલા પણ વિરોધ કરતા હતા અને અમે ઈજીએમમાં પણ અમે ઠરાવ કર્યો છે. હવે એમને બધાને સાથે બેસાડી અને કેવી રીતે આમનું ઝડપથી ઉકેલ આવી અને 36 એકર જે TSDFની સાઇટ છે એ ઝડપથી કામગીરી થાય એવું બધું કંપની વતી અમે 8-8 ડાયરેક્ટર આ માટે પ્રયત્ન કર્યો.